8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ દિવસે સમગ્ર દેશમાં મહિલાઓની વિશેષ કામગીરી અને મહિલા સશક્તિકરણનું ગુણગાન ગવાય છે, તેમની સિદ્ધિઓને બિરદાવાય છે. નર્મદા જિલ્લામાં પણ એવી મહિલાઓ છે જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની છે. કોઈપણ જાતના સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે બીજાના માટે સેવા કરે છે, જેની રાજપીપળામણે હરતી ફરતી અન્નપૂર્ણા કહી શકાય એવી મહિલાની આજે વાત કરીએ છીએ. જેમાં 70 વર્ષની મહિલા માયા બર્ક, તેની વહુ મધુબેન બર્ક અને પૌત્રી મારિયા બર્ક આ ત્રિપુટી છેલ્લા 3 વર્ષથી ગરીબો, જરૂરિયાતમંદોને અને ભૂખ્યા લોકોને શુદ્ધ સાત્વિક અને તે પણ ભરપેટ વિનામૂલ્યે ભોજન ઘરે ઘરે જઈને ટિફિન સેવા દ્વારા ભોજન સેવા પૂરી પાડી છે. તેમનો બર્ક પરિવાર દરરોજ 70 થી 80 જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન ટિફિન સેવા દ્વારા પહોંચાડવાનું કામ કરે છે. રાજપીપળામાં તથા આજુબાજુના ગામમાં પોતાના હાથથી બનાવેલી રસોઈ, કોઈકવાર દાળ ભાત શાક રોટલી તો કોઈકવાર કઢી ખીચડી, બાજરીના રોટલા રોટલી, દર રવિવારે મિષ્ટાન અને ફરસાણ પણ આપે છે. ઘરમાં 2 બાળકીઓ છે, જોય અને સારા, તે પણ બર્ક ફેમિલીમાં જોડાય છે. રસોઈથી લઈને બધું જ કામ આ મહિલાઓ કરે છે. ઘરનું કામ, પરિવારની જવાબદારી ઉપરાંત પરિવારનું ભોજનનું કામકાજ કરીને આ સેવા અહર્નિશ છેલ્લા 3 વર્ષથી ચલાવી રહ્યા છે. 2 બાળકી છે, જોય તથા સારા, તે પણ નાના મોટા કામ જેવા કે શાકભાજી કાપવું, જમવાનું પેકિંગ કરવું જેવા કામોમાં મદદ કરે છે. નાનપણથી તેમને ખબર છે કે જમવા પણ સમય થઈ ગયો છે, રાહ જુએ છે, એમ આખો નાનકડો મહિલા પરિવાર આ કામમાં ઉમંગથી જોડાઈ જાય છે. બર્ક ફાઉન્ડેશન તરફથી આપણે નમસ્કાર કરીએ છીએ. છેલ્લા 3 વર્ષથી મમ્મીને પ્રેરણા અનુસાર અમે લોકો ગરીબોને જમવાનું ચાલુ કર્યું છે, જેમાં નિરાધાર લોકો જે હોય એ લોકોને જમવાનું અમે લોકો આપીએ છીએ. જમવાનું કપડાં, ચંપલ, મહિલાઓને જે ટ્રાઇબલ એરિયામાં જે રહે છે એ લોકોને સેનિટરી પેડ આપીએ છીએ. બાળકો માટે ચોપડા, એની બધી સહાયતા કરીએ છીએ અમે લોકો. કોરોના લોકડાઉન 41 દિવસ સુધી 500 માણસોના ભોજન પહોંચાડ્યું હતું. છેલ્લા 3 વર્ષમાં 2018 થી 2021 ફેબ્રુઆરી સુધી 68,906 માણસોને જમાડ્યા છે, જરૂરિયાતમંદોને ભોજન આપ્યું છે અને આશરે 1,000 સ્ત્રીઓને સેનિટરી પેડ આપ્યા છે, જ્યારે 5,000થી વધુ કપડાં તથા બ્લેન્કેટ, ગરમ કપડાં વિતરણ પણ કર્યું છે અને 500 જેટલા સુખાડપગાને પગરખા પહેરાવ્યા છે. સાચા અર્થમાં આ બર્ક પરિવાર હરતી ફરતી અન્નપૂર્ણા છે. એટલું જ નહીં, આ પરિવાર કપડાં અને એજ્યુકેશન પર પણ કામ કરે છે. આંતરિયાળ જંગલમાં જઈને અતિશય ગરીબ મહિલાઓને અંડર ગાર્મેન્ટ તથા સેનિટરી પેડ, કપડાં, સાડીઓ, દુલ્હન સાડી આપવાનું કામ કરે છે અને આ લોકો સેલ્ફ ડિફેન્સની સમજણ પણ આપે છે. પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની તાલીમ પણ આપે છે. સેલ્ફ ડિફેન્સ ઉપરાંત નશાબંધી, સ્ત્રીરોગ નિવારણ માટે તથા કુપોષિત બાળકો માટે ટ્રાઇબલ એરિયામાં જઈને સેમિનાર પણ કરે છે અને જો કોઈ બીમાર હોય તો એને દવાખાને લઈ જવાની તથા દવા કરવાની જરૂરિયાત પણ પૂરી પાડે છે અને પોતાના પગ પર ઊભો કરવા માટે રાત્રે અભ્યાસ કરવાની કામગીરી પણ હાથમાં લીધી છે. જેઓને પોતાની સહી કરતા નથી આવડતું તથા બિલકુલ અભણ હોય તેવા માટે તાલીમના અક્ષરજ્ઞાનની વ્યવસ્થા પણ કરી છે તથા માર્શલ આર્ટ તથા સંગીત ગરીબ ભાઈઓ તથા બહેનો માટે ફ્રીમાં શીખવાડે છે, જેથી તેઓ પોતાના પગ પર ઊભા થઈને આગળ પોતાનું ભરણ પોષણ કરી શકે તેવી વ્યવસ્થા કરે છે. સંચાલક મારિયા બર્કે જણાવ્યું હતું કે પોતે એક મેકઅપ આર્ટિસ્ટ પણ છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં જોડાયેલા છે અને હેન્ડીક્રાફ્ટ સાથે પણ જોડાયેલા છે. મધુબાલા બર્કે, જેઓ પોતે હોટલ મેનેજમેન્ટ તથા તૈકાંટો સેલ્ફ ડિફેન્સ કરેલ છે અને સ્કૂલમાં 1 થી 7ના બાળકોને ટ્રેનિંગ પણ આપે છે અને ટ્રાઇબલ એરિયામાં જઈને મહિલાઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે, તેમનું કહેવું છે કે અમે બીજું પણ એક અભિયાન ચાલુ કરેલું છે. તમારી પાસે જે જૂના કપડાં હોય જે આપણે નથી વાપરતા તેવા કપડાં લોકો આપે છે તથા જૂના રમકડાં વગેરે જે પણ કંઈ કામના ના હોય તે અમોને આપો, અમે તે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીશું. જે પણ કપડાં આવે છે એ કપડાંને અમે ધોઈ અને સ્વચ્છ કરીએ છીએ તથા નાનું મોટું કામ હોય તો મશીન પર રિપેર કરી નાખીએ છીએ અને ઇસ્ત્રી કરીને જરૂરિયાતમંદ સુધી લોકોને પહોંચાડીએ છીએ. અને માયાબેન બર્ક જેઓ 70 વર્ષના છે,
તેઓ રોટલી રોટલા એક ટાઈમમાં 200 થી 300 બનાવે છે તથા દરેક કામમાં આટલી મોટી ઉંમરે ભાગ ભજવે છે। સાચા અર્થમાં આ બર્ક મહિલા પરિવાર મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે। દીપક જગતાપ, ZSTV, રાજપીપરા।